જૂનાગઢ લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશે આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. ફોર્મ ભર્યું છે એના વિશે વાત કરો. આજરોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે 17 જૂનાગઢ લોકસભાની ચૂંટણી માટે મેં ફોર્મ ભર્યું છે. શ્રી અને નરસિંહની અને ગિરનાર અને સોમનાથની આ પવિત્ર ભૂમિમાં હું પ્રથમ વખત ચૂંટણી લડવા માટે લોકસભામાં ઉમેદવારી કરી છે ત્યારે આપ સૌને હું વચન આપું છું કે આ ભૂમિમાં એક ઉમેદવાર તરીકે ધર્મ જાત પાત કે સંપ્રદાયના નામે હું મત માગીશ નહીં અને જૂઠા વચનો કે જૂઠી વાત કહીશ નહીં. હું જે કહીશ તે જ કરીશ. આ વાત સાથે હું લોકો પાસે આપની વચ્ચે જાઉં છું આવું છું. હું જુદા જુદા માધ્યમ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારી સમક્ષ જૂનાગઢ લોકસભાના મતદારો ભાઈ બહેનો પાસે પત્રિકા દ્વારા જુદા માધ્યમ દ્વારા જાહેરાતના માધ્યમ દ્વારા હું આપની સમક્ષ પહોંચવા માટેની કોશિશ કરીશ, તમને મળવા માટેની કોશિશ કરીશ. પરંતુ મેં કીધું એ અગાઉ કીધું એ પ્રમાણે કે જાતના ધર્મ સંપ્રદાયના નામે મત માગીશ નહીં, ખોટું બોલીશ નહીં, ફેંકવાની કે જૂઠી વાત કરીશ નહીં કે જૂઠા વચનો આપીશ નહીં. જે કહીશ તે જ હું કરીશ. આટલી વાત સાથે હું તમારી વચ્ચે આવી રહ્યો છું. પુંજાભાઈ, જીતનો દાવો કેવી રીતે કરી શકો, કેવી રીતે જીતી શકો ભાજપ સામે? 2014 ની લોકસભાની ચૂંટણીમાં બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ, KTV ન્યૂઝ, ગુજરાતી.